ભુજ શહેર જુબેલી સર્કલ પાસે મહિલા કોંગ્રેસ દ્વારા પુતળા દહન કરી ભાજપ વિરુદ્ધ વિરોધ દર્શાવાયો. ભુજ શહેરમાં આજરોજ જુબેલી સર્કલ પાસે મહિલા કોંગ્રેસ દ્વારા પુતળા દહન કરી ભાજપ વિરુદ્ધ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ભાજપની મહિલા મોરચાના આગેવાન જયશ્રીબેન વિરુદ્ધ કોંગ્રેસની મહિલા આગેવાને જણાવ્યું હતું કે જયશ્રીબેને નલિયાકાંડ વિરુદ્ધ ઘણી ટિપ્પણી કરી હતી. જયશ્રીબેનને કહ્યું હતું, બહેનો સામેથી પુરુષો સામે જાય છે તો જયશ્રીબેન પોતે એક મહિલા હોવા છતાં બીજી મહિલાની અભદ્ર ભણી ટિપ્પણી કેવી રીતે કરી શકે. જયશ્રીબેને ખરેખર નલિયાકાંડ પીડિતાનું અપમાન કર્યું છે તેવું કોંગ્રેસ મહિલાઓનું કહેવું હતું. ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના આગેવાનોને અમુક પ્રશ્ન પૂછતા અને નલિયાકાંડ જેવી મુદ્દાઓ ઉછાળતા એના વિશે જયશ્રીબેન રાઠી કરીને કોઈ મહિલા મોરચાના આગેવાન છે તેઓ પોતે ખુદ એક મહિલા મોરચાના આગેવાન હોવા છતાં એક નલિયાકાંડ વિશે એવું બોલવું હતું અને તેઓ એવું નિવેદન આપ્યું હતું કે બહેનો સામેથી જાય છે પુરુષો પાસે. જયશ્રીબેન પોતે ખુદે સત્તા પક્ષના ભાજપ મહિલા મોરચાના આગેવાન છે, પોતે એક મહિલા છે. ખરેખર એમણે એ પોતાનું જ અપમાન કર્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જો મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય તો ખરેખર એમણે અભદ્ર ભાષામાં કોઈ પણ ટિપ્પણી કરવી ન જોઈએ. અને નલિયાકાંડ જેવો મુદ્દો એક સંવેદનશીલ મુદ્દો છે અને એના પર સીધા આક્ષેપ એના પીડિત એની સાથે સાથે એમનું પીડિતા નલિયાકાંડની જે પીડિતા છે એનું પણ અપમાન છે. નલિયાકાંડની પીડિતા સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આગેવાનો અને પ્રદેશથી રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો સુધી એનો રેલો જઈ રહ્યો છે, ત્યારે એના રેલાને દબાવવામાં તો આવી રહ્યો છે પણ સાથે સાથે એવી ટિપ્પણીઓ એની સાથે કરવામાં આવે અને ખરેખર એક માનહાનિ જેવું કહી શકાય એવું એ બોલ્યા છે કે એ બેન સામેથી એની સામે શા માટે જાતી હતી. તો આ બાબતે એક મહિલાને સન્માન આપવાને બદલે અને મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકાર ખરેખર કોઈ મહિલા જ મહિલા વિશે આવું બોલે એટલે એના વિરોધમાં કોંગ્રેસની એગ્રેસિવ જે મહિલાઓ છે અહીંયા આવી અને એમનો પુતળાનું દહન કર્યું. અમે મહિલા કોંગ્રેસની મહિલાઓ એમનું નિવેદન પાછું લે અને મહિલા વિશે નલિયાકાંડની પીડિતા વિશે જે અમે અભદ્ર શબ્દ અને અભદ્ર ટિપ્પણીઓ એના શબ્દનો ઉપયોગ કરે છે એના માટે એ જાહેરમાં માફી માગે એવી અમારી માગણી.